3 સર હેલો હું ડોક્ટર જયેશ અમીન અને વિંગ્સ હોસ્પિટલનો ડિરેક્ટર બધા જ ફાધર્સને ફાધર્સ ડે નિમિત્તે એક અભિવાદન કરું છું અને આ અભિવાદનની સાથે સાથે એક આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે ઘણી બધી ટિપ્સ પણ આપું છું. હું એવું કહેવા માંગીશ કે ઇન્ફર્ટિલિટી બહુ જ ધુસકે ને ભૂસકે વધી રહી છે. પહેલાં આપણે એવું કહેતા હતા કે મેલ ઇન્ફર્ટિલિટી ઇઝ લેસ, ઓછી છે, પરંતુ આજે આમ કહી શકીએ કે 60-70% ઇઝ ઓલવેઝ એસોસિએટેડ મેલ ઇન્ફર્ટિલિટી, 60-70%. અને આ બધું જ કારણ કે એજ ડઝન્ટ મેટર ફોર ધ મેલ. તો એવું તો શું થઈ રહ્યું છે અને માસ મોસ્ટ પ્રોબેબલી હું કહીશ લાઇફસ્ટાઈલ, સ્ટ્રેસ અને સ્ટ્રેસ બસ્ટર્સ, મોડું ખાવું, મોડું ઊંઘવું, બહુ જ ઇરેગ્યુલર ડાયટ લેવો, ઓબેસિટી વધવી, ડાયાબિટીસ વધારવો, સ્ટ્રેસ વધારવો, હાઇપરટેન્શનની ગોળીઓ આપી જવી જલ્દી, અને એની સાથે સ્ટ્રેસ બસ્ટરમાં ખાસ કરીને આપણે એમ કહીએ તમાકુ છે, બીડી છે, આલ્કોહોલ છે, આ બધાનું ફ્રિકવન્ટ સેવન, ને આ બધી જ વસ્તુ એવું છે કે જે નોર્મલ રેશિયો હતો એના કરતાં ખૂબ જ વધારે પ્રમાણમાં અત્યારે મેલ ઇન્ફર્ટિલિટી વધી ગઈ છે. હવે હું શું કહું છું, જનરલી આ ફાધર્સ ડે તમને એટલું જ કહેવા માંગુ છું કે જે લિમિટેશન્સ માર્કેટમાં છે, વી આર ધ પાયોનિયર્સ ટુ ટ્રીટ ધીસ ટાઈપ ઓફ ફાધર્સ બેઝિકલી, એન્ડ સ્પેશિયલી માય ઇન્ટરેસ્ટ, મારો પોતાનો ઇન્ટરેસ્ટ એટલો બધો છે મેલ ઇન્ફર્ટિલિટીમાં, અને જેની અંદર અમે વિકસાવી છે 3 ટેકનોલોજી જે નોર્મલ આઈવીએફના પેશન્ટ્સને ખાસ કરીને સ્પર્મ સિલેક્શનમાં હેલ્પ કરે છે, જેને આપણે એમ કહી શકીએ કે એક ટાઈપની ડિવાઇસ આવે છે, નોવેલ ડિવાઇસ જેનાથી સ્પર્મ સારા સિલેક્ટ થઈ શકે છે, જાપાન મેડ જે અમારી પાસે છે. સેકન્ડ હું એવું કહું છું કે ઇમસી, એટલે કે 6000 ગણું પિક્ચર મોટું કરીને સ્પર્મને સિલેક્શન કરવાની જે નોર્મલ જે મેલ ઇન્ફર્ટિલિટીના ફેલર કેસીસ છે, જે સ્પર્મ ઓછા હોવાના લીધે ફેલ ગયા છે. અને ત્રીજું મારો યુનિક એપ્રોચ જે તમને કોઈ ચોપડીઓમાં જોવા નહીં મળે, કે કેવી રીતે દવાઓ અને ઇન્જેક્શનો દ્વારા તમારા સ્પર્મના કાઉન્ટ વધારો, મારો વિડીયો જરૂર જોજો. અને ખાસ કરીને એવા દર્દીઓ જે 1 મિલિયનથી 10 મિલિયનની વચ્ચે રિપોર્ટ ધરાવે છે, એવા દર્દીઓને ખાસ એમનો રિપોર્ટ કેવી રીતે વધારીને સારા એમ્બ્રિયો બનાવવો, ખાસ કરીને જ્યારે તેઓ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં ફેલ ગયા છે. અને લાસ્ટ જે 0 કાઉન્ટવાળા છે, જેમાં વી આર ધ પાયોનિયર ટુ સ્ટાર્ટ માઇક્રોટીસા, એટલે ક્યાંય ક્યાંયથી સ્પર્મ નથી મળતા અને અમારે ત્યાં તમારા સ્પર્મ મળી જશે તમારા પિંડમાંથી, અને એને કેવી રીતે તમને સમજાવવા, બધા જ એપ્રોચ સાથે હું દરેક આ ફાધર્સ ડેના નિમિત્તે જે ફાધર્સ બનવા માટે આતુર છે અને આવા રિપોર્ટો સાથે જજુમી રહ્યા છે એવા પુરુષો માટે હું અભિવાદન અથવા તો આહ્વાન કરું છું કે ફાધર્સ ડે નિમિત્તે હું આવા પ્રથમ 100 પુરુષોને ખાસ કહું છું કે દર શુક્રવારે 3-5 ની અંદર તમને ફ્રી ઓપીડીમાં જોવામાં આવશે. થેન્ક યુ સો મચ.